વાત કરીએ સુરત તરફથી વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરતમાં જે કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો હતો તેમાં પરિવારજનોએ આજે મૃતદેહ સ્વીકાર્યો છે અને આજે તેના અંતિમ ક્રિયા કરવામાં આવશે. વાત કરીએ સુરતમાં જે કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો હતો જેમાં 8 જેટલા પોલીસકર્મીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જોવાનું રહેશે કે ક્યાં સુધીમાં આ વ્યક્તિ જે છે તેને ન્યાય મળે છે. તેના પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો પહોંચ્યા છે, મૃતદેહ લેવા માટે પહોંચ્યા છે. પરિવારજનો યુવકના મૃતદેહનો સ્વીકાર કર્યો છે. મૃતકના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસના મારથી યુવકનું મોત થયું હતું. તો બીજી તરફ ખટુદ્રા કસ્ટોડિયલ ડેથના મામલામાં જે 8 પોલીસકર્મીઓ જે જવાબદાર છે તેઓ હાલ ફરાર છે. હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો પહોંચ્યા છે અને અંતે આજે તેનો મૃતદેહ સ્વીકારવાનું પરિવારજનોએ નક્કી કર્યું છે. આજે યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલ યુવકના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે જેનો અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. મૃતદેહ સ્વીકારવાની વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કસ્ટોડિયલ ડેથ મામલો જે સામે આવ્યો હતો તેમાં પરિવારજનોની માંગ હતી કે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. લગભગ 4-5 દિવસ વીતી ચૂક્યા છે ત્યારે અંતે આજે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની વાત કરી છે. હવે જોવાનું રહેશે કે આ પરિવારને ન્યાય કેટલા દિવસમાં અને ક્યાં સુધી મળી રહે છે. સુરતના ખટોદરાનો બનાવ જે સામે આવ્યો છે તે અંગે વધુ માહિતી વાત કરીએ. અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સંજય મહંત સુરતથી સીધા આપણી સાથે જોડાયા છે. સંજય, જણાવશો જે કસ્ટોડિયલ ડેથ મામલો જે સામે આવ્યો હતો તેના મૃતકના જે મૃતક જે યુવક હતો તેના પરિવારજને આજે ડેડ બોડીનો સ્વીકાર કર્યો છે, શું છે આ અંગે વધુ માહિતી? ખટોદરા પોલીસે ચોરીના આરોપસર 3 યુવકોની અટકાયત કરી હતી. ગેરકાયદેસર અટકાયત કર્યા બાદ તેમને માર માર્યો હતો અને ઓમપ્રકાશ પાંડે નામના યુવકનું મોત નીપજ્યું છે. ત્યારે અહીં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે ઓમપ્રકાશ પાંડે છે તેના પરિવારજનો આવી પહોંચ્યા છે. તેઓ ઓમપ્રકાશ પાંડેના મૃતદેહને લઈ જવા માટે સુરતમાં જ અંતિમવિધિ કરવા માટે અહીં આવી પહોંચ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પ્રકારની અજુગતી ઘટના ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે. ત્યારે જે મૃતક છે મૃતકના પરિવારજનો અહીં આવી પહોંચ્યા છે અને તેઓ ઓમપ્રકાશ પાંડેની જે ડેડ બોડી છે તેને લઈ જઈ અંતિમ સંસ્કાર પણ સુરતમાં જ કરનાર છે. ત્યારે એક વાત ચોક્કસ અહીં ઉઠી રહી છે કે જે પ્રમાણે પોલીસે અમાનુષી અત્યાચાર કરીને ઓમપ્રકાશ પાંડેની હત્યા કરી છે ત્યારે 8 આરોપીઓ ફરાર છે. પીઆઈ ખિલેરી, પીએસઆઈ ચૌધરી સહિત 8 આરોપીઓ ફરાર છે. પોલીસે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે પરંતુ હજી સુધી તેમને ધરપકડ કરવામાં પોલીસ સરેઆમ નિષ્ફળ સાબિત થઈ છે. સુરત શહેર કહેવાય છે કે સ્માર્ટ સિટી છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ સુરત શહેર છે. ત્યારે પોલીસને જે આરોપીઓ છે પોલીસકર્મી આરોપીઓ છે કઈ દિશામાં ભાગ્યા છે ક્યાં ગયા છે આ અંગે સુરત પોલીસને કોઈ જ જાણકારી નથી, એ એક નવાઈની વાત કહી શકાય. પરંતુ હાલ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી છે અને જે પ્રમાણે સુરત નવી સિવિલના ડૉક્ટર દિનેશ મંડલ દ્વારા પણ સમગ્ર મામલાને ઢાંકપીછોળ કરવાની કોશિશ કરવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમણે ડૉક્ટરને કારણદર્શક નોટિસ આપી છે કે તેમના વિરુદ્ધ પગલાં શા માટે નહીં ભરવા, આનો જવાબ તેમણે માંગવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલો જે છે સુરત શહેરની નજર પણ આ મામલા પર છે કારણ કે 8 પોલીસકર્મીઓએ એક નિર્દોષ યુવકને ધોરમાર માર્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે ઉત્તર પ્રદેશથી જે ઓમપ્રકાશ પાંડેનો ભાઈ વિશાલ પાંડે અને ઓમપ્રકાશના સસરા જગદીશ મિશ્રા સુરત આવી પહોંચ્યા છે અને તેઓ પણ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે કે જે કર્મચારીઓએ કાયદો હાથમાં લઈ રક્ષકની જગ્યાએ ભક્ષક થયા છે આ 8-8 પોલીસકર્મીઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આ પ્રકારની માંગણી ઉઠી રહી છે. સંજય, જે રીતે વાત કરવામાં આવી કે પરિવારજનો આજે મૃતદેહ સ્વીકાર્યો છે, કઈ કઈ માંગ સાથે સ્વીકાર્યો છે, તેમની માંગ કઈ છે અને શું લાગી રહ્યું છે આપને કે આ પરિવારને કેટલા સમયમાં ન્યાય મળી રહેશે અને ન્યાય મળશે કે કેમ તે પણ એક સવાલ છે.
ચોક્કસ મૃતકનો ભાઈ જે છે વિશાલ પાંડે અહીં આવી પહોંચ્યો છે અને વિશાલ પાંડે સાથે જે પ્રમાણે આપણે વાત કરી એનું કહેવું છે કે ઉત્તર પ્રદેશથી નીકળ્યા બાદ તેને ખબર નહોતી કે એનો ભાઈની હત્યા થઈ છે. વિશાલ પાંડે અને તેના પરિવારજનોને ફક્ત એટલી માહિતી આપવામાં આવી હતી કે ઓમપ્રકાશ પાંડેની તબિયત ખરાબ હતી અને તેનું મૃત્યુ થયું છે. ત્યારે સુરત પહોંચ્યા બાદ જ્યારે રાત્રે 11 વાગે ગઈકાલે તેઓ સુરત પહોંચ્યા ત્યારે તેમને ખબર પડે છે કે ઓમપ્રકાશ પાંડેને પોલીસકર્મીઓએ મારીને તેની હત્યા નિપજાવી છે. હવે તેઓ પોલીસ કમિશને પણ રજૂઆત કરશે, ઉપરાંત તેઓ એક મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે કે જે પોલીસકર્મીઓએ કાયદો હાથમાં લીધો છે, ઓમપ્રકાશની હત્યા કરી છે, તેમને વહેલી તકે ઝડપી પાડવામાં આવે, કડકમાં કડક સજા થાય તેવી માંગણી તેના પરિવારજનો કરી રહ્યા છે. જી જી બિલકુલ સંજય, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ સુરતમાં જે કસ્ટોડિયલ ડેથ મામલો સામે આવ્યો હતો તેમાં પરિવારજનોએ આજે આ યુવકનો મૃતદેહ સ્વીકાર્યો છે. તેમની માંગ છે કે જે 8 પોલીસ કર્મચારીઓ પીઆઈ અને પીએસઆઈ સહિત જે 8 કર્મચારીઓ જેમણે ઢોર માર માર્યો હતો, જે ગુનેગાર છે તેમને જલ્દીથી જલ્દી ઝડપી પાડવામાં આવે અને તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે.